સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે 2016-17માં 6.75% આર્થિક વૃદ્ધિના અનુમાનના ઊંચા સ્તરને 7.5% જીડીપી વૃદ્ધિ પ્રાપ્ત થવી અઘરી છે. સરકારે નાણાકીય વર્ષ માટે આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ બે વાર પ્રસ્તુત કર્યા છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ 2016-17 માટે પ્રથમ આર્થિક સર્વેક્ષણ 31 જાન્યુઆરી 2017 રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, કારણ કે આ વખતે સામાન્ય બજેટ ફેબ્રુઆરીની શરૂઆતમાં જ રજૂ કરાયું હતું. જાન્યુઆરીમાં રજૂ કરવામાં આવેલા સર્વેક્ષણમાં વર્ષ 2016-17 દરમિયાન આર્થિક વૃદ્ધિ દર 6.75% થી 7.5% રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સમયે ધિરાણ નીતિને નરમ બનાવવા માટેનો રસ્તો વધારે સરળ કરવાની પ્રસ્તાવના વધારે સારી છે, તો આ સાથે જ બેન્કો અને કંપનીઓની બેલેન્સ શીટની સમસ્યાઓને દૂર કરવા માટે દિવાલા કાયદા જેવી સુધારવાદી નિર્ણયોથી અર્થવ્યવસ્થાને પોતાની પૂરી ક્ષમતાનો લાભ ઉઠાવવાનો અવસર જલ્દી પ્રાપ્ત કરવા માટે મદદરૂપ થશે. આર્થિક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે જીડીપી, ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક આઈઆઈપી, રોકડ પ્રવાહ, રોકાણ અને ઉત્પાદન ક્ષમતા જેવા અનેક સંકેતોથી ખબર પડે છે કે 2016-17થી પ્રથમ ત્રિમાસિક ગાળાથી વાસ્તવિક આર્થિક વૃદ્ધિમાં નરમાશ આવી છે અને ત્રીજા ત્રિમાસિક ગાળાથી આ નરમાશ વધી ગઈ છે. રિઝર્વ બેંકના નીતિગત દરો હકીકતમાં સ્વાભાવિક આર્થિક વૃદ્ધિના વાસ્તવિક દરોથી ઓછી હોવી જોઈએ. એ વાત સ્પષ્ટ છે કે ધિરાણ નીતિ સરળ રહેવાની આવવાની શક્યતાઓ વધારે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. નાણામંત્રી અરુણ જેટલીએ લોકસભામાં જણાવ્યું છે કે સરકાર આધારને પાન સાથે જોડવા માટે કોઈ સમય નિર્ધારિત નથી કર્યો. સરકાર તરફથી હાલમાં કોઈ અંતિમ તારીખ પણ નક્કી કરવામાં નથી આવી. નાણામંત્રી અરુણ જેટલીએ લોકસભામાં જણાવ્યું છે કે સરકારે આધારને પાન સાથે જોડવા માટે કોઈ સમય સીમા મર્યાદા નક્કી કરી નથી. અરુણ જેટલીને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે શું સરકારે આધાર કાર્ડને પરમેનન્ટ એકાઉન્ટ નંબર સાથે જોડવાની કોઈ અંતિમ તારીખ નક્કી કરી છે કે નહીં, તો તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે સરકાર તરફથી હાલમાં કોઈ અંતિમ તારીખ નક્કી કરવામાં આવી નથી. 28 જૂન 2017 સુધી દેશભરમાં કુલ 25 કરોડ પાન કાર્ડ ધારક છે, જ્યારે 111 કરોડ લોકોને આધાર કાર્ડ બનાવી લીધું છે. દેશભરમાં લગભગ 11.44 લાખથી વધારે પાન કાર્ડ બંધ કરવામાં આવ્યા છે અથવા તો નિષ્ક્રિય કરવામાં આવ્યા છે, એવું મોટા ભાગે તે મામલાઓમાં સામે આવ્યું છે જ્યાં કોઈ પાસે એકથી વધારે પાન કાર્ડ હતું. આ જાણકારી નાણાં રાજ્યમંત્રીએ આપી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ સરકારે કહ્યું હતું કે જો તમે શેરબજારમાં રોકાણ કરો છો તો સરકાર જલ્દી તેના માટે પણ આધાર કાર્ડ અનિવાર્ય કરી શકે છે. સાથે જ મ્યુચ્યુઅલ ફંડ ખરીદતા સમયે પણ આધાર ડિટેલ્સ પૂરી પાડવાની રહેશે. શેર માર્કેટમાં ખોરાક પર લગામ લગાવવા માટે એવું કરવામાં આવી રહ્યું છે. સરકારને આભાસ થયો છે કે ટેક્સ ચોરીને રોકવા માટે પાન પર નજર રાખવી જ પૂરતી નથી. પાન રાખનાર મની લોન્ડરિંગ માટે પણ શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે. તેથી જ વિચાર ચાલી રહ્યો છે કે શેરબજારને પણ આધાર સાથે જોડવામાં આવે. તેથી શેર માર્કેટના મામલે અત્યારે તે સ્પષ્ટ નથી કે પાનના બદલે આધારનો જ ઉપયોગ થશે કે આ બંનેની ડિટેલ્સ જરૂરી હશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.